राजस्थान માંથી પ્રતિબંધિત કેફી પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા સજાગ રહેતી આજે વહેલી પરોળે અમીરગઢ પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ પોસ્ટ ઉડાની હેરાફેરી કરી રહેલી ટ્રક સહિત કુલ 12,66,850 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમીરગઢના પીઆઈ એમઆર બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસની ટીમ આજે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતી। એ વખતે આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે આબુ રોડ તરફથી આવેલી ટાટા ટ્રકને શંકાના આધારે રોકી તલાશી લેતા આ ટ્રકની પાછળના ભાગે કંતાન ઢાકેલી પથ્થરના ટુકડા તથા પથ્થરનો ભૂક્કો ભરેલ ડાલાના ભાગે મોઢિયા બંધ હાલતમાં પોસ્ટડા ભરેલા 3 કટ્ટા મળી આવ્યા હતા। આ કટ્ટામાંથી માદક પદાર્થ પોસ્ટડા મળી આવતા ચોંકી ઉઠેલી પોલીસે 2,58,750 રૂપિયાની કિંમતના પોસ્ટડા, એક મોબાઈલ ફોન, રોકડ રકમ તથા ટ્રક મળી કુલ 12,66,850 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના ટ્રક ચાલક સંતોષ જાટની ધરપકડ કરી હતી। પોસ્ટડાની આ હેરાફેરીમાં મદનભાઈ જાટનું નામ પણ ખુલ્યું છે, ત્યારે અમીરગઢ પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર વાહનમાં પોસ્ટડાનો માદક પદાર્થનો જથ્થો કુલ આશરે 51 કિલોગ્રામ, જેની કિંમત 2,58,000 રૂપિયા થાય છે, તે વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડેલ। સદર ગુનાના કામે આરોપી સંતોષ જાટને ડ્રાઈવરને પકડી પૂછપરછ દરમિયાન તેને જણાવેલ કે આ જે મુદ્દામાલ છે તે ઉદયપુરથી મદન જાટ નામના વ્યક્તિ આપેલ છે અને તે મોરબી ખાતે જઈ અને ટેલિફોનિક જે પણ જણાવે તેને ડિલિવરી આપવાની હતી, પરંતુ બોર્ડર ઉપર સઘન વાહન ચેકિંગ દરમિયાન સદર મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને ફરિયાદમાં સંતોષ જાટ તથા મદન જાટ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે કેટલા આરોપી પોલીસ છે? હાલમાં સંતોષ જાટ જે ડ્રાઈવર છે પોતે તેને અટક કરવામાં આવી છે।